જતા રહ્યા ત્યારે એક મેગેઝિનમાં આવેલો, તેની કોપી કોઈ લાવેલો, તે હું વાંચતા રહ્યો. સ્વર્ગસ્થ શ્રી જોન ભાઈ આઈ ક્રિશ્ચિયન મેથોડિસ્ટ હોસ્પિટલ સંકુલના એક સ્તંભ. પછી દાદાનું પિક્ચર મૂકેલું છે, દેખાડો. સરસ યંગ પિક્ચર છે. આપણા સમાજના થોડા ઘણા ચરોતરવાસીઓમાં આરોગ્ય સેવા ક્ષેત્રે જોન ભાઈ ઈસુદાસ ક્રિશ્ચિયનનું નામ ખેડા જિલ્લાના લોકોમાં આજે યાદ કરાવે છે. શ્રી જોન ભાઈનો જન્મ તારીખ 8/1/1917 મેથોડિસ્ટ સુવાર્તિક ઈસુદાસભાઈ કાંજીભાઈના કુટુંબમાં થયેલો. કેટલોક 100 વર્ષનો ઇતિહાસ તપાસતા માલુમ પડે છે કે આપણા મૂળ ક્રિશ્ચિયન વડીલો ગામડે વસેલા અને સુવાર્તક કે શિક્ષકનું કામ કરતા કરતા તેમના વંશ વેલાને ઈશ્વર કૃપાએ આધુનિક વિકાસમાં વાપરતા થયેલા. આજથી 50 વર્ષ ઉપર નડિયાદમાં ડોક્ટર ઓર્ટિજ, અમેરિકન ડોક્ટર ટ્રાવેલ કુક, ઇંગ્લેન્ડના ડોક્ટર રધરપુર, આયર્લેન્ડના ડોક્ટર, આણંદના વિખ્યાત મિશનરી તબીબો હતા. ત્યારે ગુજરાતના અભૂત અજ્ઞાન, ગરીબ અમીર એવા લાખો કરોડોની શુશ્રૂષા કરવા જીવન ઘસી નાખી પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાજા પાણી સેવાનો ઇતિહાસ રચ્યો છે. ઉપરની સેવાઓ લેવા ગુજરાતના ગામડા, શહેરો અને અન્ય પ્રાંતોમાંથી સારવાર માટે લાંબી લાઈન લાગતી હતી. આ સેવાઓમાં ચરોતર મહત્વનું હતું. તેને કારણે ખેડા જિલ્લાના ક્રિશ્ચિયન સમાજ પર ઈશ્વર પિતાનો આશીર્વાદ ઉતર્યો છે. સ્વર્ગસ્થ જોનભાઈની સિદ્ધિ સટ ઓળખ કરીએ તો ખ્રિસ્તી બંધુના ખ્યાતનામ તંત્રી અને ખ્રિસ્તી ધર્મ સેવાના જ્ઞાન ભંડાર સમા લેખક પ્રબોધક સ્વર્ગસ્થ જાનંદ ચૌહાણના તેઓ શ્રી સગાભાઈ થાય. સ્વર્ગસ્થ જોનભાઈના પિતા ઈસુદાસભાઈ કાંજીભાઈએ મેથોડિસ્ટ મંડળીના સુવાર્તિક તરીકે ચાંગા, અલીણા, ડેમોલ, પાલેજા વગેરે ગામોમાં સેવાઓ આપી હતી. શ્રી જોનભાઈ માતા પિતા સાથે આ ગામોએ રહેલા. 1935 તેમણે મેટ્રિક પાસ કરેલી. એ વર્ષોમાં મેટ્રિક એટલે આજના ગ્રેજ્યુએટ જેટલું તેનું મહત્વ હતું. ત્યારે ગુજરાતી, ગણિત સિવાય બધા વિષયો અંગ્રેજી માધ્યમમાં ભણવા પડતા હતા. શ્રી જોનભાઈએ મેટ્રિક પાસ કર્યા પછી લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ વૃંદાવન જઈ કર્યો હતો. કાસગંજમાં પ્રથમ નોકરી લીધી. તેમના પત્ની દયાવંતી ફતેહગઢથી કાસગંજમાં નર્સ તરીકે જોડાયા. 1938 તેમણે લગ્ન કર્યું હતું. લગ્ન બાદ ઉત્તર પ્રદેશમાં થોડું રહ્યા પછી ગુજરાત આવ્યા અને નડિયાદના વિખ્યાત મેથોડિસ્ટ જનરલ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે પોતાની સેવાઓ આપવી શરૂ કરી. સેવાઓ તેમણે નિવૃત્તિ વય સુધી કરી અને નિવૃત્તિ પછી એક પ્રમાણિક સેવાભાવી સજ્જન તરીકે હોસ્પિટલના નવા વધારાના બાંધકામમાં સુપરવાઇઝર તરીકે સેવા આપી. આજથી 50 વર્ષ ઉપર લેબોરેટરી ટેકનિશિયનો કે એક્સરે ટેકનિશિયન જ્યુજ હતા. મેથોડિસ્ટ હોસ્પિટલના અમેરિકન મિશનરી ડૉક્ટર ઓલરિચ એક સારા રેડિયોલોજિસ્ટ એક્સરે એક્સપર્ટ હતા. તેમની ઈચ્છાથી જોનભાઈ એક્સરે ટેકનિશિયનનું કામ પણ શીખ્યા અને આ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયનનો અભ્યાસક્રમ વધારવામાં પણ જોનભાઈએ ભાગ ભજ્યો. નિવૃત્ત થયા પછી શિક્ષક તરીકે સેવાઓ આપી. ઉપરોક્ત સેવા દરમિયાન કોઈ ઊંચા પગાર, ભથ્થા, નિવૃત્તિ ન હતા. બધું સેવાભાવી ત્યાગથી કરવું પડતું. જોનભાઈએ 50 વર્ષ સેવાઓ આપી. આજે એક્સરેનું શિક્ષણ લઈ હાલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમને યાદ કરે છે. સ્વર્ગસ્થ જોનભાઈ દંપતી કુટુંબમાં બે પુત્રીઓ અને 3 પુત્રોનું દાન ઈશ્વર પિતાએ આપેલું. સૌથી મોટી પુત્રી નિહાબેન સુરેશ પરમાર MSc થઈને પબ્લિક એનાલિસ્ટ તરીકે વિખ્યાત થયા. અમેરિકા ન્યુયોર્ક ખાતે 20 વર્ષથી સ્થાયી થયું છે. બીજી પુત્રી આશાબેન આલ્ફ્રેડ જોન BSc છે. કેન્દ્ર સરકારના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સિનિયર આસિસ્ટન્ટ છે. પુત્રોમાં શ્રી વસંતભાઈ MSc થયેલ છે અને 32 વર્ષથી અમેરિકામાં વસે છે. તેઓ ન્યુયોર્ક ખાતેની એક ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી છે. તેમના પત્ની જ્યોત્સનાબેન પણ સારી કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર થયા હોવાથી સારો હોદ્દો ધરાવે છે. બીજા નંબરના પુત્ર શ્રી શરદ ક્રિશ્ચિયન BCom થયેલા છે.
અને આગવો અભ્યાસ સૂજ અને સખત મહેનતને કારણે બિઝનેસમેન છે. 15 વર્ષથી તેઓ પોતાનું ફર્મ આલ્ફા સિસ્ટમ ચલાવે છે. તેઓ મિસેસ જ્યોતિ લિમિટેડના વિતરક છે. તેમના પત્ની અંગ્રેજી માધ્યમની શાળામાં આચાર્ય છે. 3 નંબરના પુત્ર શ્રી સુનિલ વડોદરામાં છે. શ્રી શરદભાઈ વડોદરા ગુજરાતમાં વેપાર વ્યવસાય ઉદ્યોગ ક્ષેત્રે કામ કરતા ક્રિશ્ચિયન સાહસિકોની એકતાનું સુંદર કાર્ય કરેલું છે. આપણી મિશન સંસ્થાના સેવાભાવી સંકુલમાં આખું ઘસી જનાર સેવાભાઈ ગુજર સજ્જનોનું આપણે અવારનવાર યાદ કરી નવી પેઢીને માર્ગદર્શન આપવું જોઈએ. કેમ કે આપણા વડીલો અજવાળાના દીકરા દીકરીઓ છે. એટલે ખ્રિસ્તી મેગેઝિન છે. આઈ ડોન્ટ નો, આઈ વિલ ટ્રાય ટુ રિમેમ્બર વિચ વન ઇઝ ધીસ બીકોઝ આઈ ફોરગોટ ધ નેમ. પછીથી હું યાદ કરીને કહીશ. એટલે દાદીનું પણ લખેલું કે ખાલી દાદાનું જ હતું? દાદાનું જ છે. એટલે કોને, કોઈકે મોકલાયું હશે? સરદે જ આપ્યું છે. રિયલી? પેલા માણસ, એ માણસ એકવાર આપણે ઘેર આવ્યો તો ત્યારે મેં એને કંઈક 150 રૂપિયા કે એવું આપેલું મેગેઝિન માટે. યુ મીન ધ જર્નલિસ્ટ? એ જે માણસ મેગેઝિન ચલાવતા હતા ને એમનું. તે એટલે એ લોકો મેગેઝિનનું નામ નહીં ખબર હોય અત્યારે? ઇઝ ઇટ ઇન બરોડા ઓનલી? બરોડા. ગુજરાત એટલે આપણા ફતેગંજમાં ખ્રિસ્તીભાઈ હતા. રિયલી? That's good. Anyway. આઈ સરસ છે તને આ ગમે મગ્ન. પછીથી કરીશું.